હેલો ફૂડીઝ, ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા. તો આજે હું તમારી સાથે દિવાળી પર ગેસ ચાલુ કર્યા વગર ફક્ત 5 મિનિટમાં બની જાય એવી મીઠાઈ લઈને આવી છું. તો જોતાં જ હું આ પાણી આવી ગયું ને, તો આ રેસીપી ખૂબ જ ઇઝી છે, નાના બાળકો પણ બનાવી શકે છે. તો આ મીઠાઈ બનાવવા માટે એક બાઉલની અંદર 200 ગ્રામ જેટલા શેકેલા દાળિયા લીધા છે. અહીં આપણે દાળિયાની દાળનો ઉપયોગ નથી કરવાનો, જે કાચી હોય છે. શેકેલા દાળિયા લેવાથી આનામાં આપણે કચાશ નથી લાગતી પાછળથી. હવે આના જે ફોતરા છે ને એને આપણે કાઢી લેશું અને મિક્સર જારની અંદર આપણે આનો પાવડર બનાવી લેશું. તો મોટા મિક્સર જારની અંદર મેં એને પીસી લીધું છે. ત્યારબાદ લોટ ચાળવાના ચાણીની મદદથી આપણે એને ચાળી લેશું, જેથી એનામાંના જે મોટા ગંઢાઓ હશે એ નીકળી જશે, જેને આપણે ફરીથી પીસી અને લોટમાં તૈયાર કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો દાળિયાનો આપણો લોટ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. હવે જે મિક્સર જારની અંદર આપણે લોટને પીસ્યો હતો એ મિક્સર જારની અંદર 1/2 કપ જેટલી ખાંડ નાખીશું. ત્યારબાદ ફ્લેવર માટે આપણે 2 એલચીના દાણા નાખીશું, 1/2 કપ જેટલું નારિયેળનું પાવડર નાખીશું અને બધી વસ્તુઓને પીસી લેશું. આમ કરવાથી આનો પણ આપણે સરસ મજાનો પાવડર તૈયાર મળી જશે. તો આ રીતનું ટેક્સચર આપણે મળી જશે. હવે આ ખાંડવાળા પાવડરને આપણે દાળિયાના પાવડરની અંદર ઉમેરી દેશું. તો જોયું ને, બંને સરસ મજાના પાવડર આપણે મળી ચૂક્યા છે. અહીં શેકેલા દાળિયાનો ઉપયોગ કરવાથી આ મીઠાઈ ખાધા બાદ કચાશ જેવું ફીલ નથી થતું. હવે સારી રીતે બધી વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું અને આની અંદર આપણે થોડું થોડું દૂધ નાખીને આનો એક લોટ બાંધી લેશું. તો અહીં આપણે કાચું દૂધનો ઉપયોગ નથી કરવાનો, ગરમ કરેલું ત્યારબાદ ઠંડુ પાડેલું દૂધનો ઉપયોગ કરવાનો છે. તો અહીં મેં ટોટલ 1/2 કપ જેટલું દૂધ લીધું છે. એમાંથી આપણે થોડું થોડું કરીને દૂધ નાખવાનું છે. જેટલી જરૂરિયાત લાગે એટલું જ આપણે દૂધનો ઉપયોગ કરીશું. તો થોડું થોડું દૂધ નાખીને આવી રીતે આપણે જ્યાં સુધી બાઇન્ડિંગ ન મળે ત્યાં સુધી એમાં દૂધ ઉમેરતા જવાનું છે. આ લોટ બહુ ઢીલો નથી બાંધવાનો, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર તમારી મીઠાઈ છે એ સારી નહીં બને. તો તમે અહીં જોઈ શકો છો ધીરે ધીરે બાઇન્ડિંગ આવવા લાગી છે. તો આ રીતનું જ આપણે ટેક્સચર જોઈશે. તો 1/2 કપ જેટલા દૂધનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લીધો છે. આમાં આપણે વધારે દૂધનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી. આ રીતનો આપણો લોટ બંધાઈ ચૂક્યો છે, જેને આપણે ગ્રીસ કરેલા બટર પેપર ઉપર આવી રીતે કાઢી લેશું અને એને આપણે એક સિલિન્ડર શેપમાં ફેરવી લેશું. આવી રીતે એનો સિલિન્ડર શેપ આપી દેશું એને. તો અહીં આપણે આ રોલ બહુ જાડો નથી રાખવાનો, તો મીડિયમ સાઇઝનો આપણે રોલ વાળી લીધો છે. હવે આ મીઠાઈને સારો લુક આપવા માટે આપણે ઉપરથી જાડા ટોપરાનું ખમણ આવી રીતે નાખીશું અને ફરી પાછું એને રોલ કરી લેશું. જો તમારા ઘરમાં દાળિયા ન હોય તો તમે એની જગ્યાએ મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી પણ આ રોલ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. અને બીજી તરફ પણ આપણે ફરી પાછું ટોપરાનું જાડું ખમણ વાપરી લેશું અને ફરી પાછું એને ટાઈટ રોલ કરી દેશું, જેથી જે પાવડરનું ખમણ છે એ ઉપર સ્ટીક થઈ જાય. અને આને સારી રીતે આવી રીતે કડક રોલ વાળીને 5 મિનિટ માટે બરફ મૂકીએ એ જગ્યાએ ફ્રીઝરમાં 5 મિનિટ સુધી જ મૂકવાનું છે, વધારે વખત નહીં મૂકીએ. તો અહીં 5 મિનિટ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો મીઠાઈ આપણી સેટ થઈ ચૂકી છે. આ મીઠાઈને સ્ટોર કરવા માટે તમે ફ્રીજમાં જ રાખી શકો છો. તો હવે આના આપણે આગળ અને પાછળના એવી રીતે એન્ડ્સ કટ કરી લેશું, જેથી આપણે આને એક સારો શેપ આપી શકીએ. તો આવી રીતે આરામથી આ મીઠાઈ કટ થઈ જાય છે. અને આનો ટેસ્ટ તમને કહું ને તો જે મગજના લાડુ આવે છે એના જેવો લાગે છે. પણ આ મીઠાઈ ફટાફટ બની જાય છે અને થોડીક નવી લાગે છે. ટોપરાની ખમણની જગ્યાએ ઉપર ગાર્નિશિંગ માટે તમે ચાંદીના વરખનો પણ ઉપયોગ કરી શકો છો. ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખજો કે જે દાળિયા લેવાના છે આપણે આ મીઠાઈ બનાવવામાં એ શેકેલા લેવાના છે. દાળિયાની દાળનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે જે દાળિયાની દાળ આવે છે એ કાચી આવે છે. એનાથી જો તમે મીઠાઈ બનાવશો ને તો પાછળથી લોટ દાંતમાં ચોટશે. તો જોયું ને કેટલી સરસ મીઠાઈ આપણી ફક્ત 5 મિનિટમાં ગેસ ચાલુ કર્યા વગર બની ગઈ. તો આ દિવાળી ઉપર તમારા મહેમાનોને આ નવી મીઠાઈ બનાવીને જરૂરથી ખુશ કરજો, ઘરના પરિવારજનોને પણ ખવડાવજો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.